नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान विहार विद्यालय ऑनलाइन शिक्षण में तमारू स्वागत है। आज आप भणीशू धोरण पांच विषय छे सामान्य ज्ञान। तो सामान्य ज्ञान में आप रिविजन करवानू छे, तो एम पेपर स्टाइल मुजब रिविजन करीशू। तो जो पेपर स्टाइल में प्रश्न नंबर त्रीजो अ छे के नीचे आपेला दरेक वाक्यना खोटा शब्द पर छेको मारी साचु वाक्य बनाओ, एवं छे ने पेपर स्टाइल में। जो तो ई तमने आपने पाठ छ मां आपेलू छे, आपणे पाठ छ नुं जोशुं। एमां पहेलुं चेन्नई अने जयपुर भारतनुं ग्रेटोइड गणाय छे, तो क्यूँ भारतनुं ग्रेटोइड गणाय छे, चेन्नई के जयपुर? तो के चेन्नई, एटले जयपुर पर शुं करवानुं? छेको मारी देवानुं। पछी बीजुं छे प्रेमनु प्रतीक गणातो ताजमहल आवेलो छे कोलकातामां के आगरामां? क्यां आवेलो छे? तो के आगरामां, एटले कोलकाता ऊपर शुं आव्युं? छेको मारी देवानुं। पछी त्रीजो मनाली अने हैदराबाद हवा खावानुं स्थळ छे, तो एमांथी क्यूँ हवा खावानुं स्थळ छे, मनाली के हैदराबाद? तो के मनाली, एटले हैदराबाद ऊपर शुं करी नाखवानुं? छेको मारी देवानो आपणे। पछी चोथुं दार्जिलिंग ने वाराणसी काळी ચા અને હિમાલય રેલવે માટે પ્રખ્યાત છે, તો કયું? કાળી ચા અને હિમાલય રેલવે માટે પ્રખ્યાત છે, દાર્જિલિંગ કે વારાણસી? તો કે દાર્જિલિંગ, એટલે વારાણસી ઉપર શું કરી દેવાનું? છેકો મારી દેવાનો। પછી જુઓ પાછું પુણે નવી દિલ્હી ભારતની રાજધાની છે, તો ભારતની રાજધાની કઈ છે? પુણે કે નવી દિલ્હી? તો કે નવી દિલ્હી, એટલે પુણે ઉપર શું કરી નાખવાનું? છેકો મારી દેવાનો। પછી છે છઠ્ઠું બેંગ્લોર અને વારાણસી ગંગા નદીના કિનારે આવેલું છે, તો ગંગા નદી કિનારે કયું શહેર આવેલું છે? બેંગ્લોર કે વારાણસી? તો કે વારાણસી, એટલે બેંગ્લોર ઉપર શું કરી દેવાનું? તમારે છેકો મારી દેવાનો। હવે ત્યાર પછી સાતમું સતત જાગતા શહેર તરીકે જાણીતું મુંબઈ કે હૈદરાબાદ? કયું શહેર સતત જાગતા તરીકે જાણીતું છે? તો કે મુંબઈ, એટલે હૈદરાબાદ ઉપર શું કરી દેવાનો? છેકો મારી દેવાનો। પછી આઠમું બગીચાઓ માટે પ્રખ્યાત, તો બેંગ્લોર કે જયપુર? તો કે બેંગ્લોર બગીચાઓ માટે પ્રખ્યાત છે, એટલે જયપુર ઉપર શું કરી દેવાનું? છેકો મારી દેવાનો। ત્યાર પછી પાઠ અગિયારમાં આપેલ છે એમાં જોઈએ કે નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો। એમાં પહેલું કે નિરાધાર બાળકોને રહેવાના સ્થળને શું કહે છે? અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમ? તો કે અનાથાશ્રમ, એટલે વૃદ્ધાશ્રમ ઉપર શું કરવાનું? છેકો મારી દેવાનો। પછી બીજું જેની આરપાર જોઈ શકાય છે તેને શું કહેવાય? પદાર્થને કહે છે? તો કે અપારદર્શક કે પારદર્શક? તો કે પારદર્શક, એટલે અપારદર્શક પર શું કરવાનું? છેકો મારી દેવાનો। પછી ત્રીજું પોતાના હાથે લખાયેલા પોતાના વૃત્તાંતને શું કહે છે? જીવનકથા કે આત્મકથા? તો કે આત્મકથા, એટલે જીવનકથા ઉપર શું કરવાનું? છેકો મારી દેવાનું। પછી ચોથું જેનો પતિ મરી ગયો છે તેવી સ્ત્રીને ખાલી જગ્યા કહે છે? વિધવા અથવા સધવા? શું કહે? તો કે વિધવા, સધવા ઉપર શું કરવાનું? છેકો મારી દેવાનો। ત્યાર પછી પ્રશ્ન ત્રીજો બ છે એમાં એવું આપ્યું છે, જો પેપર સ્ટાઇલમાં, કે વિભાગ અ અને વિભાગ બ જોડો, વિભાગ અમાં આપેલા બોક્સમાંથી વિભાગ બનો સાચો નંબર લખો। આપણે શું વિભાગ અ અને વિભાગ બ ખાલી જોડવાનું છે, અથવા તો ખાલી જગ્યા આપી હોય તો તમારે એમાં લખવાનું છે। તો એવી રીતના એમાં જો વિભાગ અ નદીના કિનારે આવેલા શહેરો છે અને વિભાગ બ નદીઓ છે, તો એમાં પહેલું છે અમદાવાદ, તો એ આપણને ઉત્તરમાં આપેલું છે, કદાચ અહીંયા તમને ખાલી જગ્યા આપી હોય, કદાચ અહીંયા નંબર આપ્યો તો તમારે નંબર લખવાનો, અને ખાલી જગ્યા આપી હોય તો આખું નામ લખવાનું, અ બ ક ડ તો આપ્યો હોય તો એ કરવાનું। જેમ કે અમદાવાદ, તો એ પાંચ, તો કે કઈ નદી આવેલી છે અમદાવાદ શહેરમાં? તો કે સાબરનદી, એટલે શું આવ્યું? તો કે પાંચમી। પછી બીજું આગ્રા, આગ્રા નદી કિનારે આવેલ શહેર, તો એ કઈ નદી કિનારે? તો કે યમુનાના નદી કિનારે આવેલ શહેર છે। પછી ત્રીજું છે અયોધ્યા, અયોધ્યા શહેર રહ્યું ક્યાં નદીના કિનારે આવેલું શહેર છે? તો કે દસ નંબર ઉપર, સળિયું નદીના કિનારે। પછી ચોથું છે કોલકાતા, તો કોલકાતા નદીના કિનારે આવેલ કઈ નદીના કિનારે આવેલ શહેર છે? તો કે એક નંબર, એટલે કે હુગલી। પછી કોટા, એ કઈ નદીના કિનારે આવેલ શહેર છે? તો કે અગિયાર નંબર, એટલે કે ચંબલ નદીના કિનારે। પછી છે છઠ્ઠું ગુવાહાટી, એ કઈ નદીના કિનારે આવેલ શહેર છે? તો કે ત્રણ, બ્રહ્મપુત્રા। પછી સાતમું છે હૈદરાબાદ, તો એ કઈ નદીના કિનારે આવેલ શહેર છે?
तो के 9 नंबर मुसी नदी ना किनारे आवेल शहर छे। पछी छे 8મું જબલપુર, એ કઈ નદીના કિનારે આવેલ શહેર છે? તો કે 2 નંબર નર્મદા નદીના કિનારે। પછી 9મું કાનપુર, તો એ કઈ નદીના કિનારે આવેલ શહેર છે? તો કે 12 નંબર ગંગા નદીના કિનારે। પછી 10મું લખનૌ, તો લખનૌ કઈ નદીના કિનારે આવેલું? તો કે 4 નંબર ગોમતી નદીના કિનારે આવેલું છે। પછી 11મું લુધિયાણા, એ કઈ નદીના કિનારે આવેલું છે? કે તો કે 13 સતલુંજ નદીના કિનારે। કઈ? તો કે સતલુંજ નદીના કિનારે આવેલું છે। પછી છે 12 નાસિક, તો એ કઈ નદીના કિનારે આવેલ શહેર છે? તો કે 16 ગોદાવરી નદીના કિનારે આવેલ શહેર છે। પછી છે 13મું સુરત, તો સુરત કઈ નદીના કિનારે આવેલ શહેર છે? તો કે 8 નંબર તાપી નદીના કિનારે આવેલ શહેર છે। પછી છે 14મું શ્રીનગર, તો શ્રીનગર કઈ નદીના કિનારે આવેલું શહેર છે? તો કે 15 ઝેલમ નદીના કિનારે આવેલું શહેર છે। પછી 16મું વિજયવાડા, એ કઈ નદીના કિનારે આવેલ શહેર છે? તો કે 6 કૃષ્ણા નદીના કિનારે આવેલ શહેર છે। ત્યાર પછી 11મા પાઠમાં છે નીચે અવિભાગની વિગતો બહુવિભાગમાં સામે સાચો ઉત્તર લખો, આવી રીતના આપ્યો તો આવી રીતના આમાં ખાલી સાચો જવાબ લખી નાખવાનો અવિભાગની સામે બહુવિભાગ। તો એમાં પહેલું છે કે ઈશ્વર છે તેમ માનવું, એને શું કહેશું? તો બહુવિકા વિભાગમાંથી તમારે શોધી લેવાનું શું કહેવાય? તો કે આસ્તિ, એટલે અહીંયા શું જવાબમાં આવ્યું? આસ્તિ। પછી બીજું, પથ્થર પર કોતરેલો લેખ, બહુવિભાગમાં જોવાનું પથ્થર પર કોતરેલો લેખને શું કહેવાનું? તો કે શિલા લેખ, એટલે અહીંયા જવાબમાં શું આવ્યું? શિલા લેખ। પછી ત્રીજું, શિયાળુ પાક, તો શિયાળુ પાક કોને કહેવાય? તો શું કે રવિ, બહુવિભાગમાં જુઓ જવાબમાં શું આપે? રવિ, એટલે અહીંયા જવાબમાં આવ્યું રવિ। પછી ચોથું, જેને શત્રુ નથી તે, જેને શત્રુ નથી તેને શું કહેશું? બહુવિભાગમાં જોવો જોઈએ જવાબમાં, તો કે અજાત શત્રુ, એટલે જવાબમાં શું આવ્યું? અજાત શત્રુ। પછી પાંચમું, પારકાનું ભલું કરનાર, એટલે કે પરોપકારી। પછી છઠ્ઠું, દરિયામાંથી મોતી કાઢનાર, એટલે કે મોર જીવા। પછી સાતમું, ચોમાસું પાક, એટલે કે ખરીફ પાક। પછી આઠમું, જોઈએ તેટલું જ વાપરનાર, એટલે કે કર કસર। આવી રીતના અ અને બ વિભાગ આવ્યો એમાંથી સાચો જવાબ તમારે લખવાનો, સમજાણું? તો હવે આપણે અહીંયા પેપર સ્ટાઇલનું રિવિઝન પૂર્ણ કરી લીધું, હવે પછીનો અભ્યાસ આપણે બીજા વિડીયોમાં કરીશું। નમસ્તે, ધન્યવાદ।